नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। दोपहर के 3 बजे तक की खबरों में क्या रहा, आइए देखते हैं इस बुलेटिन में। कल शहर के मुख्य सड़कों पर रणछोड़ जी की बारात निकली थी। वैसे अचानक ही जब ये बारात पत्थर गेट पर पहुंची, तब पुलिस अधिकारियों की ओर से कोरोना गाइडलाइंस का पालन करने के मामले में आयोजकों को टोका गया। उसी वक्त आयोजकों और पुलिस के बीच घर्षण के दृश्य देखने मिले। वैसे मामले की जानकारी मिलते ही शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह समेत के अग्रणी उस जगह पर पहुंचे और उनकी ओर से इस पूरे मामले को शांत किया गया। लेकिन इस तरह पुलिस की ओर से टोके जाने पर आयोजकों और पुलिस के बीच रणछोड़ जी की बारात के दौरान घर्षण के दृश्य नजर आए। पुलिस विभाग द्वारा कोरोना की गाइडलाइन ने ध्यान में राखी वरघोड़ा में भाग ले तेना संदर्भ में बात कर आयोजकों सुंदर सहकार आप પોતાની રીતે વરઘોડામાં જોડાય છે। 52 વર્ષથી નિકમમાં વરઘોડો છે। આના વરઘોડો માન સન્માન સાથે તંબોડીવાડ પહોંચવાનો છે। ત્યાં વિવાહ માટે કુલસીજીની રાહ જોઈ રહ્યા છે। ત્યારે સમગ્ર વડોદરા શહેરના તંબોડી સમાજના લોકો અહીંયા આજે ઉપસ્થિત છે અને સરસ મજાનું દિવાળીનું વાતાવરણ ઉભું કરી અને તેમના વરઘોડાને ચાલતા પોલીસે વરઘોડો અત્યારે નથી પરંતુ એમને વરઘોડાનો રૂટ બદલવા માટે વિનંતી કરી અને આયોજકોએ પોતાના મૂળ રૂટ ઉપર વરઘોડો જશે એવી વાત કરીને પોલીસને દિવસ હોય નહીં પાલખી તો લોકો ઉચકીને જાય એનું પોતાનું એક મહત્વ હોય છે અને માટે અત્યારે સૌ લોકો પાલખી પોતાના ખભા પર ઉચકીને જઈ રહ્યા છે। અમે પોતે પણ હિન્દુ તરીકે આ પાલખી ઉઠાવી છે અને સમગ્ર વડોદરા શહેરમાં જ્યાં જ્યાં પણ જશે ત્યાં પાલખી લોકો ઉઠાવીને છોડશે। આગેવાનીની કોઈ જરૂરિયાત નથી, એમણે અહીંયા અમને બોલાવ્યા છે, અમે આવ્યા છે। જ્યાં જ્યાં એમની જરૂરિયાત હશે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી હંમેશા હિન્દુ સંસ્કૃતિના તહેવારોની ઉજવણીમાં ખડે પગે એમની જોડે રહેશે। शहर की आजवा चौकड़ी पर मौजूद एक निजी पार्टी प्लॉट में कल खड़ायता समाज के महासम्मेलन का आयोजन हुआ था, जिसमें विशेष अतिथि के तौर पर शहर के मेयर के यू रोकड़िया उपस्थित रहे थे। इसके साथ ही इस महासम्मेलन के दौरान समाज के अग्रणी परेश भाई शाह, रेसिडेंट सेक्रेटरी समेत के अग्रणी भी जुड़े थे और बड़ी तादाद में समाज के लोगों की भी इस दौरान उपस्थिति रही थी। वैसे इस महासम्मेलन की शुरुआत दीप प्राकट्य कर करवाई गई थी और साथ ही इस महासम्मेलन के दौरान सांस्कृतिक कार्यक्रमों की पेशकश भी की गई। शहर में पर्ण कुटीर वास तालाब के निकट एक झोपड़पट्टी मौजूद है, जहां पर बीते कई वक्त से कई लोग रहते हैं। हालांकि यहां के निवासी ड्रेनेज और पानी की समस्या से काफ़ी वक्त से जूझ रहे हैं। बार बार इस मामले से पालिका के अधिकारियों को अवगत करवाने के बावजूद भी अभी तक यहां के निवासियों को सुविधाएं मुहैया नहीं करवाई जा रही है, जिसके चलते विपक्ष के पूर्व नेता चंद्रकांत श्रीवास्तव की ओर से आज यहां के निवासियों को ड्रेनेज और पानी की सुविधा मुहैया करवाने के मामले को लेकर डेप्यूटी म्युनिसिपल कमिश्नर को आवेदन पत्र दिया गया। सविता हॉस्पिटल એની પાસે એક વાંસ તલાવ ઝૂંપડપટ્ટી આવેલી છે। એ વાંસ તલાવની ઝૂંપડપટ્ટી ગરીબી સીમાની રેખાથી પણ નીચેના લોકો ત્યાં વસવાટ કરે છે।
છેલ્લા 20 વર્ષથી રહેતા નાગરિકોને જો ડ્રેનેજ અને પાણીની સુવિધા ન મળતી હોય તો સાની સ્માર્ટ સિટીની વાતો કરો છો તમે લોકો? મને તો એ જમને નથી પડતી. આજથી 5 વર્ષ પહેલાં મેં ડ્રેનેજ અને પાણી મંજૂર કરાવેલું. ત્યાં લોકો નાખવા ગયા તો એ તો આજે આવીને મને કહે છે, પણ ત્યાંના એક સ્થાનિક આગેવાને એ ડ્રેનેજ પાણી રોકી દીધા અને એમને ડ્રેનેજ પાણી નહીં આપવા દીધું. કોઈ કાર્યકર્તા, કોઈ આગેવાન કોઈનું ડ્રેનેજ અને પાણી રોકી શકે ખરું? કાયદાની જોગવાઈ પ્રમાણે કોર્પોરેશન જો કોઈ બી લાઈન મંજૂર કરે તો એને કોઈ રોકી શકે નહીં, અને કોઈ રોકે તો ડ્રેનેજ પાણી એમની સોસાયટીનું બંધ કરી દેવું જોઈએ, મારું સ્પષ્ટ માનવું છે. કારણ કે ડ્રેનેજ પાણી પાણી તો ફરજિયાત છે, એને તમે રોકી જ ના શકો. એટલે સરકારે એના માટે સ્પેશિયલ પ્રાવધાન કર્યું છે કે 63C કલમની અંદર આર્થિક પછાત જુગી ઝોપડપટ્ટી એમના માટે સરકારે 10% પૈસા, એટલે કોર્પોરેશનનો બજેટ જો માની લો 1000 કરોડનો હોય તો 100 કરોડ રૂપિયા એમના ડ્રેનેજ, એમના પાણી, એમની લાઇટ, એમનું રોડ, એમનો શ્વાસ માટે પૈસા વાપરવા, અને સરકારે વધારે એની અંદર પ્રાવધાન કર્યું છે કે જો તમારા એ 10% પૈસા આ વર્ષે ના વપરાય તો એને કેરી ફોરવર્ડ કરવા, એ પૈસા આગલા વર્ષમાં વાપરવાના જ, ઇટ્સ એ કમ્પલસરી. હોય છતાં આ ગરીબોને ડ્રેનેજ પાણી નથી મળ્યું. એનું આવેદનપત્ર લઈ ત્યાંના સ્થાનિક લોકોને લઈ, ગરીબોને લઈ હું કમિશનર પાસેથી ટાઈમ લીધેલો, પણ કમિશનરને અગત્યના કામ હોવાથી એમને એવું કીધું કે ભાઈ ડેપ્યુટી કમિશનરશ્રીને આ આવેદનપત્ર આપી દો. મેં ડેપ્યુટી કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. એ ગરીબોની માગણી છે કે ડ્રેનેજ અને પાણી આપે તેની મેં રજૂઆત કરી છે. એ જ પત્ર મેં કમિશનરશ્રીના ટેબલ પર પણ મૂક્યો છે. કારણ કે જો તમે મોટી મોટી વાતો કરતા હોય તો ગરીબોને ડ્રેનેજ પાણી મળવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. અને થોડાક દિવસોની અંદર જો એના ઉપર કાર્યવાહી નથી, એમને જ પાણી મળશે તો એના માટે આગળની કાર્યવાહીમાં મારે આંદોલન કરવાની ફરજ પડશે. મોટી મોટી વાતો ના કરો, મોટી સ્માર્ટ સિટીની વાતો ના કરો, મોટા કેમેરાની વાત ના કરો, મોટા પુલની વાત ના કરો, બધી મોટી બિલ્ડિંગોની વાત ના કરો. તમે લોકોને જે કોર્પોરેશનના બંધારણ હક છે ડ્રેનેજ અને પાણી એ જ પૂરતું કરો, એ જ બહુ છે. વાર્તાઓ તો બહુ થઈ ગઈ, આ કરીશું તે કરીશું, આ રોડ બનાવીશું, 1000 કરોડ રૂપિયા ખર્ચો, પણ મૂળ સુવિધા 2-3 લાખ રૂપિયામાં પાણી મળતું હોય, ડ્રેનેજ મળતું હોય, એ જ કરી શકતા હોય તો સાની સ્માર્ટ સિટીની વાતો કરો છો. મને તો ફક્ત આ ગરીબોને ડ્રેનેજ પાણી મળે એવી સુવિધા કરી આપો એવી મારી માગણી છે. કાલ બિરસા મુંડા કી 146મી જન્મજયંતીથી જિસે તિલકવાડા કે સાવલીનગર મેં કાફી ધામધૂમ સે મનાયા ગયા. હર સાલ 15 નવંબર બિરસા મુંડા કી જન્મજયંતી કો આદિવાસી ગૌરવ દિન કે તોર પર મનાયા જાતા હૈ. દરસલ બિરસા મુંડા એક ક્રાંતિકારી નેતા થે જિન્હોને આદિવાસી સમાજ કે લોગો કે લીએ અપના જીવન સમર્પિત કરકે ઉનકે અધિકારો કે લીએ અંગ્રેજો કે સામને આવાજ ઉઠાઈ થી. ऐसे बिरसा मुंडा की कल 146वीं जन्म जयंती थी, जिसका उत्सव मनाते हुए नर्मदा जिला समेत तिलकवाड़ा तहसील में हर्ष उल्लास के साथ उत्सव मनाया गया, जिसमें तिलकवाड़ा के सावली नगर में आदिवासी लोक नृत्य और ढोल नगारों के साथ पारंपरिक तौर पर बिरसा मुंडा की जन्म जयंती मनाई गई. उसी के साथ चौक में मौजूद बिरसा मुंडा की प्रतिमा की प्राण प्रतिष्ठा भी की गई और उसका खात मुहूर्त किया गया. इस मौके पर तिलकवाड़ा के कई पदाधिकारी भी उपस्थित रहे. आज रोज तारीख 15 नवंबर ना रोज भारत सरकार द्वारा जनजाति गौरव दिवस तरीके जारे उजवणी करवानो नक्की करवामां आवेल होय तेना भागरूपे શ્રી ધરતી આબા બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણી સાવલી ગામમાં પણ કરવામાં આવી, તથા તેઓની મૂર્તિ ગામમાં મૂકવા માટે આજરોજ મૂર્તિનું ખાતમુહૂર્ત કરવાની પણ ઉજવણી થઈ અને ટૂંક સમયમાં મૂર્તિ લાવીને તેનું અનાવરણ પણ કરવામાં આવશે. 15 નવેમ્બર ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી અને આ જન્મજયંતીના દિવસે સાવલી ગામમાં એક ઉત્સાહના માહોલ રૂપે વરઘોડો આખા ગામમાં કાઢવામાં આવ્યો અને ત્યારબાદ તમામ ગામના લોકોએ, ભાઈઓ બહેનો બાળકોએ એકત્ર થઈ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ખાતમુહૂર્ત કરી અને ગામમાં ભાથીજી દાદાના મંદિર પાસે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું
ખાતમુહૂર્ત કર્યું. જે મૂર્તિ મહિનાની અંદર પધરાવી તેનું અનાવરણ કરવામાં આવશે. અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન. બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર. આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહે.